મિત્રો આજે હું તમને બતાવીશ કે તમે જાતે મોબાઈલનો ઉપયોગ કરીને નવા નવા શબ્દો વિશે કઈ રીતે માહિતી મેળવી શકો છો જેમ કે શાકભાજીને લગતા જે શબ્દો છે એનાથી કઈ કઈ વસ્તુઓ બને એ પણ આપણે સ્પેલિંગ શીખી શકીએ છીએ જેમ કે પહેલો તમે જોશો કે હું જો અહીંયા લખું છું પોટેટો ધારો કે તમે લખો છો અહીંયા પહેલો શબ્દ છે બટાકા તમે લખશો પોટેટો બરાબર ને હું સર્ચ કરું છું પોટેટો તો જુઓ અહીંયા બટાકા મને બતાવશે સર્ચ કરીને પોટેટો હવે પોટેટો શબ્દની સાથે બીજી કઈ કઈ વસ્તુઓ આવે તો આ બધા સ્પેલિંગ પણ તમે લખી લેશો તો તમને ખબર પડશે જુઓ પોટેટો પ્લાન્ટ એટલે કે બટાકાનો જે છોડ છે એની વાત છે બીજું શું બને પોટેટોથી તો એ શબ્દ છે ચિપ્સ તો હા ચિપ્સ પણ બનતી હોય છે બટાકાની કાતરી આપણે કહેતા હોય છે વેફર કહેતા હોઈએ છીએ બરાબર છે ચલો એ જ રીતે પોટેટોના બિસ્કુટ પણ લોકો બનાવે છે તો શબ્દ અહીંયા આપેલો છે બરાબર છે તો આ પહેલો શબ્દ છે પોટેટો એને લગતા ત્રણ શબ્દો આપણે જોયા કે પ્લાન્ટ હોઈ શકે પોટેટોનો ચિપ્સ બની શકે છે પોટેટોમાંથી બરાબર છે બિસ્કુટ પણ બનતા હોય છે તો આટલા શબ્દો આપણને આવડી ગયા ચલો પોટેટો પછી બીજો શબ્દ છે ડુંગળી તમે શું લખશો તમે લખશો ઓનિયન ચલો સર્ચ કરીએ ઓનિયન ઓનિયન એટલે થાય છે ડુંગળી તો અહીંયા બધાને રોવડાવે એવી આ ડુંગળી તમને દેખાય છે અહીંયા ડુંગળીની સાથે બોલો કયા શબ્દ છે ઓનિયન પ્લાન્ટ આ એનો પણ પ્લાન્ટ હોઈ શકે હવે ઓનિયન રિંગ્સ જો ડુંગળીની રિંગ્સ પણ બનતી હશે તો એ પણ લખેલું છે ઓનિયન કૂકી બોલો ડુંગળીના બિસ્કુટ પણ બનતા હોય છે લોકોએ કૂકી પણ બનાવી છે જોરદાર ઓનિયન હેર ઓઇલ ડુંગળીને માથામાં લોકો માથામાં નાખવાનું તેલ પણ બનતું હોય છે તો એ શબ્દ પણ આપણને આવડ્યો ઓનિયન સીડ્સ સીડ્સ એટલે શું થાય ડુંગળીના બી હવે ઘણાને ખબર નથી હોતી કે ડુંગળીના બી કેવા આવતા હોય છે તો એ શબ્દ પણ લોકોએ શોધેલો છે અહીંયા ઓનિયનની ભાજી કઈ રીતે બનતી હોય છે એ પણ અહીંયા આપેલું છે તો જુઓ આટલા શબ્દો આપણને આવડ્યા ઓનિયન સાથે તો આપણને આ બધા શબ્દો નવા નવા ખબર આ રીતે પડે છે ચલો ઓનિયન પછી તમે કહેશો સર બીજું શાકભાજી કયું વપરાય છે તમે વાપરશો લેટ્સ લેટસે ટોમેટો ટામાટું આપણે કહીએ છીએ ટમેટું ટમાટર હિન્દીમાં ટોમેટો તો ટોમેટો સાથે શું બનતું હોય છે તો આવડવું જોઈએ મિત્રો ટોમેટોનો પ્લાન્ટ તો હોય છે હા ટોમેટો સોસ હા ટોમેટોનો સોસ પણ બનતો હોય છે ટોમેટો સૂપ હા સૂપ પણ બનતો હોય છે ટોમેટોનો સૂપ ચમતી પહેલાં સૂપ આપણે લેતા હોઈએ ટોમેટો કેચઅપ પણ બનતો હોય છે બરાબર છે ટોમેટો સ્લાઇસ ટોમેટોની જે તમે સ્લાઇસ પાડતા હો છો બરાબર છે તો સ્લાઇસ સેન્ડવિચમાં ખાવા માટે બનતી હોય છે હવે ટોમેટો રાઈસ ઘણા લોકો ટોમેટો સાથે રાઈસ પુલાવ પણ બનાવતા હોય છે તો આ બધા શબ્દો ટોમેટોની સાથે વપરાય છે આવડવા જોઈએ બરાબર છે ચલો ટોમેટો પછી ટોમેટો પછી તમે કહેશો કે ભાઈ ચલો પત્તા ગોબી તમે કોબી કહેતા હો છો બરાબર છે એને શું કહેવાય છે ઇંગ્લિશમાં તમે કહેશો કેબેજ કયો શબ્દ છે કેબેજ જેને આપણે શું કહીએ છીએ ફૂલ ગોબી પણ કહીએ છીએ કેબેજ તો કેબેજ જોડે કયા શબ્દો વપરાય છે તમે જોઈ શકો છો કેબેજનો પ્લાન્ટ હોય છે ખાસ બીજું કેબેજ વર્સિસ લેટિવસ તો આ ઘણાએ પૂછ્યું છે કે કેબેસ વર્સિસ લેટિવસ બંનેમાં ફરક શું હોય છે તો એક આ શબ્દ પણ બધાએ પૂછેલો છે તો કેબેજ શબ્દ આપણને ખબર હોવો જોઈએ ચલો એના પછી આનો હલવો બધાને ભાવતો હશે શબ્દ છે કેરેટ કયો શબ્દ છે કેરેટ એટલે કે ગાજર તો ગાજરને લગતા શબ્દોમાં તમે જોશો કે હલવો તો બધાએ પૂછ્યો જ હશે તો કેરેટમાં તમે જોઈ શકો છો હવે કેરેટનો કેક પણ બનતો હોય છે બોલો ગાજરની કેક પણ બનતી હોય છે મને નહોતી ખબર ચલો કેરેટ પ્લાન્ટ આવતો હોય છે બરાબર છે કેરેટ સીડ્સ ગાજરના બી કેવા હોય છે એના વિશે શોધ્યું છે કેરેટનો હલવો ગાજરનો હલવો એ પણ લોકોએ શોધેલું છે તો આ શબ્દ પણ આપણને ખબર પડવી જોઈએ કેરેટ એટલે ગાજર ચલો વટાણાની તમે વાત કરો એને ઇંગ્લિશમાં કહેતા હોય છે પી બરાબર છે અને એસ બહુ બધા પીઝ તો જોઈ શકો છો આ છે તમારા વટાણા બરાબર છે વટાણા હવે વટાણા જેની અંદર ધારકે ઉપરવાળાએ જે મસ્ત રીતે આ બનાવ્યું છે પથારી જેવું ને જેમાં વટાણા મૂક્યા છે તો એની આજુબાજુનું જે તમે કવર કહો છો વટાણા જેમાં આખી સિંગ જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે મિત્રો એને કહેવાય છે પોડ અહીંયા શબ્દ લખેલો છે તો આને પોડ કહેવાય છે જેમાં વટાણા સરસ રીતે ઊંઘેલા છે અને શું કહેવાય છે પોડ કહેવાય છે તો ના ખબર હોય તો આ શબ્દ પણ ખબર પડે બરાબર છે તો પીઝ એનો પ્લાન્ટ બનતો હોય છે પી પ્લાન્ટ હોય છે એનો છોડ હોય છે પીઝ પુલાવ પણ હોય છે બરાબર છે તો એ પણ લખેલું છે પીઝ દાલ એનાથી દાળ પણ બનતી હશે તો એ પણ અહીંયા શબ્દ લખેલો છે ચલો એના પછી હવે ભીંડીની વાત કરીએ તો ભીંડી ભીંડા માટે ઘણાને ભીંડા ભાવતા હોય છે તો ભીંડા માટે શબ્દ કયો છે તમે એને કહેશો લેડી ફિંગર બરાબર છે લેડી ફિંગર એટલે ભીંડા બરાબર છે કોઈ છોકરીની આંગળીની વાત નથી કરતા લેડી ફિંગર કહીએ છીએ લેડી ફિંગરને બીજો પણ એક શબ્દ છે જે ઘણાને ખબર નહીં હોય એ શબ્દ છે ઓકરા કયો શબ્દ છે ઓકરા તો ઓકરાથી પણ તમે એ શબ્દ સર્ચ કરી શકો છો એને પણ ભીંડા કહેવાતું હોય છે તો ભીંડાથી શું બનતું હોય છે તો જુઓ ઓકરાનો પ્લાન્ટ હોય છે ઓકરા સૂપ પણ છે બરાબર છે ઓકરા સીડ્સ આ બધાએ શોધેલું છે પણ ઓકરા શબ્દ આપણને આવડવો જોઈએ એના એના પછી તમે કહેશો કે સર રીંગણને શું કહેવાય તો તમે રીંગણને શું કહેશો તમે કહેશો બ્રિંજલ કયો શબ્દ વપરાય છે બ્રિંજલ કોઈ છોકરીનું નામ હોય એવું લાગે છે બ્રિંજલ કિંજલ બરાબર ને પણ આનો અર્થ થાય છે રીંગણ બરાબર છે બ્રિન્જલ તો એને લગતા શબ્દો આપેલા જ છે બ્રિન્જલ પ્લાન્ટ છે નાના છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય તો એ પણ શોધેલું છે બ્રિન્જલ કરી હવે કરી એટલે અહીંયા સૂપવાળું જે શાક હોય છે રસાવાળું એને કરી કહેતા હોય છે ઇંગ્લિશમાં તો બ્રિન્જલ કરી બ્રિન્જલ ફ્લાવર બરાબર છે એનું ફૂલ પણ આવતું હશે તો એ પણ છે તો આ બધા જ શબ્દો અહીંયા બ્રિન્જલ ફ્રાય આપણ લોકોએ શોધેલું છે બરાબર છે તો એ પણ અહીંયા ઉચ્ચાર આપેલો છે તો બ્રિન્જલ આવડવું જોઈએ જો આને બીજો પણ એક શબ્દ છે એગ પ્લાન્ટ અને બ્રિન્જલ તો ઘણા આ પણ સર્ચ કરતા હોય છે કે આ ફરક શું છે એગ પ્લાન્ટ એન્ડ બ્રિન્જલ આ બંનેમાં ફરક શું છે તો મિત્રો તમે જોશો મોટા ભાગે તમે જોશો કે નાના જે રીંગણ હોય છે એના માટે ઇંગ્લિશમાં બ્રિન્જલ શબ્દ વપરાતો હોય છે બરાબર ને બ્રિન્જલ નાના જે રીંગણ હોય છે પણ આવા મોટા જે આવતા હોય છે મોટું જેમ કે આ જે અહીંયા બતાવેલું છે અને એગ પ્લાન્ટ કહેતા હોય છે તો આ ડિફરન્સ ખાસ સમજો બાકી મોટા ભાગે તમે જોશો લોકો એગ પ્લાન્ટ બ્રિન્જલ આ બંને શબ્દો જોડે વાપરતા હોય છે તો કોઈ ફરક નથી પડતો ઘણા સેમ જો અહીંયા ડિફરન્સ પણ છે ઘણા કહેતા હોય છે સેમ છે તો અંદર આપણને આ શબ્દો ખબર હોવા જોઈએ ખાસ એગ પ્લાન્ટ એન્ડ બ્રિન્જલ આ બંને ખબર હોવા જોઈએ બરાબર છે પછી તમે મરચાંની વાત કરો મરચાની વાત કરો તો મરચાંને શું કહેતા હોય છે હવે મરચાને તમે કહેશો ચીલી સી એચ આઈ ડબલ એલ શું કહેશો ચીલી સી એચઆઈ ડબલ એલ આઈ ચીલી એનો અર્થ થાય છે મરચા બરાબર છે મસ્ત મરચા બતાવ્યા છે જોઈ શકો છો ચીલી ગ્રીન ચીલી પણ છે રેડ ચીલી પણ છે તો આ મરચા માટે બંને શબ્દ વપરાય છે એનાથી કઈ વસ્તુઓ બનતી હોય છે તો અહીંયા આપેલું છે જો ચીલી ચિકન ચીલી પનીર ચીલી પોટેટો બરાબર છે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ આ તમે જોયું હશે તમે પીઝા ખાવા ગયા હોય તો જે મરચાંના બી હોય છે સુકાયેલા એને શું કહે છે ચીલી ફ્લેક્સ કહેતા હોય છે બરાબર ને તો આ બધા શબ્દો ચીલી પાવડર લાલ મરચાંનો પાવડર છે તો એ શબ્દ આવડે ચીલી સોસ પણ હોય છે તો આ શબ્દ ચીલી પરથી આપણને આવડે હવે તમે શિમલા મિર્ચ પણ જોયું હશે શિમલા મિર્ચની ઇંગ્લિશમાં કહેતા હોય છે બેલ અને બીજો એક શબ્દ છે ઇંગ્લિશમાં એને કહે છે પેપર બેલ પેપર તો બેલ પેપર શબ્દ સ્પેશિયલી શિમલા જે મેરચો હોય છે તમે લાલ પીળા લીલા અલગ અલગ આ જોયા હશે આને કહેવાય છે બેલ પેપર બેલ પેપર તો શબ્દ અને ઉચ્ચાર ખાસ ચિત્ર સાથે યાદ રહેવું જોઈએ બેલ પેપર ચલો કાકડી તમે ખાતા હોય તો કાકડીને તમે શું કહેશો તમે ઇંગ્લિશમાં કહેશો કુકુંબર કયો શબ્દ છે કુકુંબર કુકુંબર થાય છે કાકડી બરાબર છે કુકુંબર બોલો કુકુંબર તો મોસ્ટલી કાકડીને શું બનતું હોય છે તમે કહેશો સર સલાડ બનતો હોય છે સેલડ કહેવાય છે આપણે ગુજરાતીમાં સલાડ કહીએ છીએ સેલડ કચુંબર બનતું હોય છે બરાબર છે એના ફાયદા બેનિફિટ્સ શબ્દ આપેલો છે અહીંયા બેનિફિટ્સ એના બી એટલે કે સીડ્સ પણ આપેલું છે પ્લાન્ટ એનો કેવો હોય છે તો એ પણ લોકોએ શોધેલું છે તો આ શબ્દ ક્યુક્યુમ્બર શબ્દ આપણને આવડવો જોઈએ ચલો કરેલા કારેલા ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે બિટર બિટર એટલે કડવું બિટર એટલે કડવું હવે જુઓ કડવા કારેલા હોય એને શું કહેવાય છે બિટર ગર્ડ કયો શબ્દ છે બિટર ગર્ડ પણ ઘણીવાર કાકડી પણ કડવી આવી જતી હોય છે તો એ છે બિટર કુકુંબર હા ભાઈ ઘણી વાર તમે તરબૂચ ખાતા હોય છે એની જગ્યાએ કલિંગર ખાઈ લો તો બિટર મેલન પણ કહેવાતું હોય છે તરબૂચ જેવું જ કલિંગર પણ કડવું ઝેર હોય છે બિટર મેલન પણ એને કહેવાતું હોય છે બિટર એટલે કડવું સત્ય કડવું હોય છે બિટર ટ્રુથ પણ કહેવાતું હોય છે બિટર ટ્રુથ ઓફ લાઈફ જીવનનું કડવું સત્ય તો અહીંયા જોઈ શકો છો આ શબ્દો બધા આપેલા છે આપણે કારલાની વાત કરવી છે બિટર ગર્ડ શબ્દ વાપરીશું બિટર ગર્ડ કારેલાનો સૂપ ઘણા લોકો પીતા હોય છે ખૂબ જ ફાયદાકારક હોય છે પેટ એકદમ સાફ થઈ જાય બિટર ગર્ડ એની સાથે બિટર ગર્ડ એના બેનિફિટ્સ જો ફાયદા શોધેલા છે લોકોએ ગર્ડ બરાબર છે એનો જ્યુસ પીતા હોય છે કારેલાના પત્તા બિટર ગર્ડ લીવ્ઝ લોકો આપણ વાપરતા હોય છે તો એ પણ શોધેલું છે બધાએ તો શબ્દ આવડવો જોઈએ બરાબર છે બિટર ગર્ડ હવે આના પરથી બીટર ગઢ જેવો જ એક શબ્દ છે એ છે તમે કહેશો કે દૂધીને શું કહેવાય તો બીટરની જગ્યાએ તમે જો બાટલી લખી દો બાટલી એટલે ગુજરાતીમાં નહીં લખતા તમે લખશો બોટલ ગઢ કયો શબ્દ છે બોટલ ગઢ તો જુઓ ફરક શું પડ્યો તમે બીટરની જગ્યાએ બોટલ લખ્યું પણ તમારી દૂધી આવી ગઈ બોટલ ગઢ બોટલ ગર્ડ એના પણ લોકોએ અર્થ શોધેલા આજે છે પણ દૂધીને શું કહેવાય છે બોટલ ગર્ડ બોટલ ગર્ડ બરાબર છે ચલો એ જ રીતે ભાજી તમે ખાતા હશો ભાજીને ઇંગ્લિશમાં કહેવાય છે સ્પી ના ચ સ્પિનાચ કયો શબ્દ છે સ્પિનાચ જે અલગ અલગ જાતની તમે ભાજી લેતા હોય છે એને શું કહીએ છીએ આપણે સ્પિનાચ તો આ શબ્દ પણ આવડવો જોઈએ સ્પિનાચ પાલક તમે લખો તો એને પાલકની ભાજી કહેવાય છે તમે લખશો પાલક સ્પિનાચ પાલક સ્પિનાચ તમે શોધશો એટલે તમારી પાલકની ભાજી આવી જવી જોઈએ બરાબર છે તો જોઈ શકો છો પાલક સ્પિનાચમાં તમને શબ્દ અહીંયા બતાવે છે બરાબર છે ખાસ ચલો એના પછી એક શબ્દ છે કે મૂળા મૂળા ગણાને ભાવતા હોય છે તો કેરેટ એટલે ગાજર થાય બરાબર છે પણ મૂળાની તમે શું લખશો મૂળાને ઘણાને ખબર નથી હોતી એનું સ્પેલિંગ છે એને કહેવાય છે આર એ આઈ એસ એચ અને કહેવાય છે રેડિશ શું કહેવાય છે રેડિશ રેડિશ એટલે થાય છે તમારા મૂળા સફેદ મૂળા બરાબર તો આવડવું જોઈએ રેડિશ મૂળા સાથે અલગ અલગ વસ્તુઓ બધા શોધતા હોય છે તો બધા સ્પેલિંગ તમે જોઈ શકો છો આવડવું જોઈએ બરાબર છે રેડિશ આવડવું જોઈએ મેથી હવે મેથી તમે જોઈ હશે મેથી માટે કયો શબ્દ વપરાય છે મેથી માટે શબ્દ વપરાય છે ફેનુ ગ્રીક ફેનુગ્રીક અને સીડ્સ ગ્રીક સીડ્સ એટલે કે તમારી મેથી બરાબર છે મેથી ગેસ ના થાય એના માટે મમ્મી નાખતી હશે બરાબર છે ઘણી જગ્યાએ તો આને શું વાંચશો મેથીને તમે કહેશો ફેનુગ્રીક શું કહેવાય છે ફેનુગ્રીક સીડ્સ ફેનુગ્રીક સીડ્સ તમે રાઈની વાત કરતા હોય રાયનો પહાડ ના બનાવો ભાઈ મસ્ટર્ડ સીડ્સ કયો શબ્દ વપરાય છે મસ્ટર્ડ સીડ્સ મસ્ટર્ડ સીડ્સ એટલે તમારી રાઈ રાઈ માટે શબ્દ વપરાય છે મસ્ટર્ડ સીડ્સ અને છેલ્લે એક શબ્દ રહી ગયો બીજો એક છે એ છે તમારું ફુલાવર ફુલેવરની ફુલાવરનું શાક ગણાને ભાવતું હોય છે ઘણા નથી ભાવતું ફૂલાવર માટે ઇંગ્લિશમાં કયો શબ્દ પહેલા વપરાય પહેલાં તો તમે કહેશો કે સર એ ફૂલ જેવું લાગે છે ફૂલને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્લાવર ફ્લાવર એટલે થાય છે તમારું ફૂલ એની આગળ તમે લખી દો કોલી ફ્લાવર સી એ યુ એલ અને લખશો આઈ કોલી ફ્લાવર કયો શબ્દ છે કોલી ફ્લાવર કોલી એટલે તમે જે ફુલાવર ખાતા હોય છો બરાબર છે જેને આપણે કહીએ છીએ શું કહો છો તમે આને કહો છો ફૂલગોબી ફૂલગોબી હિન્દીમાં કહેતા હોય છે ફૂલગોબી આપણે કહીએ છીએ ફુલાવર એનો ઉચ્ચાર એનો સ્પેલિંગ છે કોલી ફ્લાવર તો આ બધા જ શબ્દો હવે તમને આવડવા જોઈએ કારણ કે શાકભાજીને લગતા શબ્દો છે ચિત્ર સાથે આપણે સમજ્યા તો ગૂગલમાં તમે સર્ચ કરીને આ શબ્દોનું સ્પેલિંગ તમને ગૂગલ બતાવશે તમે ખોટો લખશો તો સાચો સ્પેલિંગ પણ બતાવશે પણ આ સ્પેલિંગ્સ હવે આપણને આવડવા જોઈએ થેન્ક્સ ફોર વોચિંગ